સુપ્રીમ કોર્ટે વડીલોને કોર્ટને હડતાલ બહિષ્કાર અને કોર્ટ કામગીરી અડગા રહેવા પર પ્રતિબંધ ફરમાવતો ચુકાદો આપ્યો જેના ઘેરા પ્રત્યાઘાતો વકીલ મંડળોમાં પડતા ગુજરાતભરના વકીલ મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટને ચુકાદાના વિરોધમાં મોરબી જિલ્લા વકીલ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સુપ્રીમ કોર્ટના કઠોર વલણને લઈ નારાજગી વ્યક્ત કરી હતી ભારત અને ગુજરાતના તમામ તાલુકા તેમજ જિલ્લા કક્ષાના એડવોકેટ એસોસિએશન વકીલ મંડળોએ જે તે વિભાગમાં આવતા મામલતદારશ્રી અથવા કલેક્ટરશ્રીને બાર એસોસિએશનના તમામ સભ્યો સાથે મળી અને આવેદનપત્ર આપવાનું હતું જે આવેદનપત્ર નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એડવોકેટને કોઈ પણ જાતના કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા હડતાલ ન કરવા કે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવા માટે થઈ અને જે 1477 નંબરના જજમેન્ટમાં જે હુકમ આપવામાં આવેલ હતો તેનાથી વકીલ આખા ઇન્ડિયાના વકીલોના કોઈ પણ સારા કે એવા કોઈ ફરજિયાત પ્રસંગ સમયે પણ તેઓ હડતાલ રાખી ન શકતા હતા કે પોતાની રજૂઆતનો નિર્ણય ના આવે તે માટેની યોગ્ય કોઈ કાર્યવાહી ના કરી શકતા હતા એટલા માટે થઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચના અનુસાર એવો એ નિયત કરેલ આવેદનપત્ર આજરોજ અમે મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને તમામ વકીલશ્રીઓની હાજરીમાં સુપ્રત કરેલ છે અને તેઓ દ્વારા પણ અમને યોગ્ય સાથ સહકાર અને કાર્યવાહીમાં મદદરૂપ થશે અને અમારી રજૂઆત યોગ્ય કક્ષાએ પહોંચાડશે તેવી અમને ખાતરી આપેલી છે.